તો ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને એની સાથે એક શબ્દ જે છે બહુ જ બોલાઈ રહ્યો છે એ છે આચારસંહિતા. આ આચારસંહિતા નામ તો તમે સાંભળ્યું હશે, પણ આચારસંહિતા હોય છે શું એના વિશેની વિગતવાર માહિતી આપીશું તમને આજના ડેલી ન્યૂઝમાં. ડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત છે, મારું નામ છે મહેશ રાજગોર. આચારસંહિતા જેને મોડલ કોડ ઓફ કન્ડક્ટ પણ કહેવામાં આવે છે, તો પહેલી વાત તો એ કે આચારસંહિતા હોય છે શું અને કેમ લગાવવામાં આવે છે. આચારસંહિતા એને આપણે મેં કીધું કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ કહેવાય, એટલે કે જ્યારથી ચૂંટણીની તારીખો જાહેર થાય ત્યાંથી લઈને ચૂંટણી પતે ત્યાં સુધી જે છે આ આચારસંહિતા લાગુ પડે છે. એની અંદર અમુક નિયમો બનાવવામાં આવે છે અને એ નિયમો એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે જે સરકાર હાલમાં સત્તામાં હતી એ પોતાના પાવરનો મિસયુઝ ના કરે. કારણ કે ઓબ્વિયસલી છે, જેના સીએમ જેના મિનિસ્ટર્સ હતા એ લોકો પોતાના તરફી વધારે જે છે પ્રોફિટ લઈ શકે છે અલગ અલગ સર્વિસીસની અંદર. તો આવો કોઈ પણ જાતનો ભેદભાવ ના થાય એના માટે થઈને આચારસંહિતા જે છે લાગુ પાડવામાં આવે છે. તો આચારસંહિતાની અંદર નિયમો શું શું હોય છે, તો આ સમયગાળા દરમિયાન કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ પણ જાતની નવી યોજનાની જાહેરાત નથી કરી શકતું. એનું કારણ શું છે? એનું કારણ એવું હોય કે અગર કોઈ નવી યોજનાની જાહેરાત કરે તો એનાથી મતદારો પ્રભાવિત થઈ શકે છે. એની સાથે સાથે જે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ હોય છે એ આચારસંહિતાના સમયે ચૂંટણી પંચના અધિકારીઓ તરીકે કામ કરે છે, તો એટલા માટે થઈને એ સમયગાળામાં એમની બદલી નથી કરી શકાતી. પરંતુ જો કરવી જ પડે એમ હોય તો એની માટે થઈને ચૂંટણી પંચની મંજૂરી લેવી જરૂરી હોય છે. આ સમયગાળા દરમિયાન નેતાઓ સરકારી ગાડી, સરકારી બંગલા કે સરકારી વિમાનોનો ઉપયોગ જે છે નથી કરી શકતા. તેમ છતાં પણ જો ક્યારેક સરકારી આવાસો અમુક એક લેવલની સિક્યોરિટી ધરાવતા જે વીવીઆઈપી નેતાઓ હોય એમને આપવી પડે તો એ કિસ્સાઓની અંદર એ સરકારી જગ્યાનો ઉપયોગ તેઓ માત્ર રહેવા માટે કરી શકે છે, કોઈ પણ જાતની ચૂંટણીલક્ષી કામગીરી માટે નથી કરી શકતા. એની સાથે સાથે આચારસંહિતાના સમયની અંદર કોઈ પણ જાતનું લોકાર્પણ કે ભૂમિપૂજન પણ ના થઈ શકે, કે પછી ગવર્મેન્ટ ગ્રાન્ટનો યુઝ એવી રીતના ના થઈ શકે જેનાથી કોઈ એક પાર્ટીને ફાયદો થાય. પછી સત્તાધારી જે પાર્ટી હોય છે એ સરકારી ખર્ચે કોઈ પણ જાતની પોતાની ઉપલબ્ધિઓ જણાવી શકતી નથી કે સરકારે આમ કર્યું તેમ કર્યું, એ સરકારી ખર્ચે કોઈ પણ નથી જણાવી શકતું. અને જો ઓલરેડી સરકારી ખર્ચે કોઈ પણ જાતના પોસ્ટર્સ કે વગેરે લગાવેલું હોય સરકારી ઉપલબ્ધિઓ દેખાડતું તો એને હટાવવામાં આવે છે. આચારસંહિતા દરમિયાન કોઈ પણ વ્યક્તિ જે છે ધર્મ કે જાતિના આધારે મત માંગી શકતો નથી. એની સાથે સાથે કોઈ ધાર્મિક કે જાતિવાદી સ્થળ હોય એનો પણ ઉપયોગ નથી કરી શકાતો ચૂંટણીના પ્રચાર માટે. એના સિવાય જો કોઈને સભા કરવી છે તો જે મેદાનો હોય છે એ મેદાનો દરેક પાર્ટીને નિષ્પક્ષ સ્વરૂપે મળવા જરૂરી છે. કોઈ પણ સત્તાધારી પાર્ટી પોતાના પાવરનો યુઝ ત્યાં આગળ નથી કરી શકતી. એ સિવાય ચૂંટણી પ્રચાર માટે થઈને દરેક ઉમેદવારને એક નિયત મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે પાર્ટીને પણ, અને એનો ખર્ચો જે છે આપવાનો હોય છે. તો આ તમામ ઇન્ફોર્મેશન જે તે ઉમેદવારે ચૂંટણી પંચને આપવી જરૂરી હોય છે. જો એમાં કોઈ ગોટાળો થાય તો એની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. એ સિવાય કેટલાક એવા પણ નિયમો છે કે જેના અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જાતની રેલી અગર કરવી હોય કોઈ પાર્ટીએ તો એની માટે થઈને પોલીસની પરવાનગી લેવી પડશે. એના સિવાય કોઈ પણ રેલી કે કોઈ પણ જુલુસ નીકળવું હોય તો એ એવી રીતે નીકળવાનું રહેશે કે જેનાથી લોકોને જે છે વધારે તકલીફ ના થાય, અને એ જવાબદારી જે છે જે તે વહીવટીતંત્રની આવે છે. અને મોટે ભાગે એવું સલાહ પણ આપવામાં આવ્યું છે કે મોટાભાગના આવા રેલી કે જુલુસ ડાબી બાજુ કાઢવામાં આવે જેથી ટ્રાફિક જામ જેવી કોઈ પણ સમસ્યાઓ ના થાય. એની સાથે સાથે પાર્ટીના ઝંડા હોય છે, અલગ અલગ નિશાનો હોય છે, પોસ્ટર્સ બેનર્સ હોય છે જે પાર્ટીઓના, એ કોઈ પણ વ્યક્તિના ઘર કે દિવાલ ઉપર એની મંજૂરી વગર નથી મારી શકાતા. એટલે મૂળ આચારસંહિતાનો હેતુ એ જ છે કે જે સત્તાધારી પાર્ટી હોય છે તે કોઈ પણ જાતના પોતાના પાવરનો મિસયુઝ ના કરે. પરંતુ જો કોઈ પણ નેતા કે પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે છે તો એની સામે જે છે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. અને એના માટે થઈને ચૂંટણી પંચે સી વિજિલ નામની એક એપ્લિકેશન જાહેર કરી છે. આ એપ્લિકેશન ઉપર કોઈ પણ જે છે નાગરિક એ પોતાની ઇન્સ્ટન્ટ ફરિયાદ નોંધાવી શકે છે જો એમને લાગે કે અહીંયા આગળ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે. આચારસંહિતાના ભંગની અંદર સાથે સાથે એ પણ વસ્તુ આવે છે કે કોઈ પણ જે છે મફતની વસ્તુ એટલે કે ફ્રી બીઝ નથી આપી શકાતા મતદારોને લલચાવવા માટે, જેમ કે કેશ હોય, દારૂ હોય કે પછી બીજી કોઈ વસ્તુઓ હોય. એ સિવાય કોઈને ભડકાવી નથી શકાતા, અંદર અંદર લડાઈ નથી કરાવી શકાતી. આવી નાની નાની વસ્તુઓ તો કદાચ તમને ખ્યાલ જ હશે. આવી વસ્તુઓ જો તમને ક્યાંય દેખાય તો તમે એક એપ્લિકેશન ઉપર કમ્પ્લેન કરી શકો છો, જેનું નામ છે સી વિજિલ. તો આશા રાખું છું કે આપ સૌને આચારસંહિતા વિશે ખબર પડી ગઈ હશે, અને જો તમને ક્યાંય કોઈ આનો ભંગ કરતું દેખાય તો એની ફરિયાદ કરવાનું ચૂકતા નહીં. અને જો આ ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો નીચે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આવા જ વિડીયોઝ માટે જોતા રહો VTV ગુજરાતી.com.